માટે આપ સૌ પત્રકાર મિત્રોનું આપણી વાર્તામાં સ્વાગત છે. ગુજરાતની અંદર રાજકોટની અંદર દુર્ઘટના થઈ, તક્ષશિલા હોય કે TRP હોય, મુખ્યમંત્રી સંવેદનશીલ હોય કે મૃદુ હોય, આવી ઘટનાઓ વારંવાર થતી રહે છે અને આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. દર વખતે એક જ વાત કે કોઈને જવાબદારોને છોડવામાં નહીં આવે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, એકની એક વાતનું રેકોર્ડ કરવામાં આવે છે. આજે જ્યારે આ અકસ્માત થયેલો છે, હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત જ્યારે રાજકોટની મુલાકાતે ગયા હતા ત્યારે એમણે સ્પષ્ટ માગણી કરી હતી કે આની અંદર સંડોવાયેલા તમામ ઉપર FIR કરવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને ગાંધીનગર અને કમલમ સુધી જે હપ્તા પહોંચાડે છે એની તપાસ કરવી જોઈએ. પરંતુ હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે. જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે, જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર IAS અને IPS અધિકારી હોય, બદલી કરી એનો મતલબ એ દોષિત છે અને એ દોષિત હોય તો શા માટે એમના નામ FIRમાં નથી આવ્યા? જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે તો શા માટે એમના નામ FIRમાં નથી આવ્યા? આ એક ગુનાહિત બેદરકારી હતી. કલમ 304 અ મુજબ ગુનાહિત બેદરકારીનો આની અંદર દાખલો બેસાડાય એવા પ્રકારે કામ કરવું જોઈએ, પરંતુ એ કામ થઈ રહ્યું નથી. આ સાથે સાથે સૂત્રો દ્વારા એક બહુ જ મોટી ખબર મળી રહી છે અને ખબર એ છે કે ભૂતકાળમાં પણ આવું જ થયું હતું. મોરબીની અંદર આરોપી બનાવી દેવામાં આવ્યો હતો ટિકિટ આપનાર વ્યક્તિને, મુખ્ય આરોપીમાં એનું નામ હતું, વેલ્ડિંગ કરનાર વ્યક્તિને. એમ અત્યારે રાજકોટની અંદર TRP મોલના માલિક તરીકે, એટલે કે જે TRP ગેમ ઝોન છે એના માલિક તરીકે ધવલ કોર્પોરેશન, એટલે કે ધવલ ઠક્કરની જે અત્યારે આબુથી એની ધરપકડ કરવામાં આવી છે, એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોડું છે. અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને TRP મોલની અંદર જેને 14,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો એ કઈ રીતે આ TRP ગેમ ઝોનની અંદર માલિક થઈ ગયો? ત્યાંથી સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે તેણે એવું કહેવામાં આવ્યું હતું કે તને એક નાની દુકાન આપવામાં આવશે, એના માટે તું આ કોન્ટ્રાક્ટ ઉપર સહી કર. એણે જ્યારે દુકાનની માગણી કરી તો દુકાન માલી નહીં એને, અને એના માલિકોએ એમ કીધું કે હવે નામ કાઢવાનો ખર્ચો 10-15 લાખ થાય તો તારું નામ અમે કન્ટિન્યુ રાખીએ છીએ. હકીકતમાં ધવલ ઠક્કર એ મુખ્ય આરોપી બનાવ્યો છે એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ એ ધવલ ઠક્કરનો CDR કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરીને અસલ આના આરોપીઓ કોણ છે, આની પાછળ પૈસા રોકાણ કરનાર IAS IPS અધિકારીઓ નેતાઓ કોણ છે એની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે રાજકોટના પગલે સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોનો જે છે એને સીલ કરવામાં આવે છે અને સમાચારો મળી રહ્યા છે કે સંચાલકો ઉપર કેસ કરવામાં આવે છે. માત્ર સંચાલકો ઉપર નહીં પરંતુ આ જમીનના માલિકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓ છે એ જમીનના માલિકોને શા માટે છોડી દેવામાં આવે છે? એ જમીનના માલિકો શોધવામાં આવે, 7-12ના ઉતારા તમે જુઓ અને એ જમીનના માલિકો સામે પણ આ જ પ્રકારનો કેસ કરવો જોઈએ તો આગળ જતા દાખલારૂપ વસ્તુ બનશે. સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર હાઈકોર્ટે જે સુઓ મોટો સંજ્ઞાન આપેલું છે, સરકાર માટે ડૂબી મરવા જેવી વાત છે કે જ્યારે જ્યારે પણ કોરોના હોય ત્યારે પણ હાઈકોર્ટ સુઓ મોટો સંજ્ઞાન આપે, જ્યારે મોરબીનો કાંડ થયો હોય ત્યારે પણ હાઈકોર્ટે સુઓ મોટો કરવી પડે, આ રાજકોટ કાંડની અંદર પણ હાઈકોર્ટે સુઓ મોટો કરી ત્યારે સરકાર અત્યારે બતાવવા પૂરતી જ્યારે તપાસ કરી રહી હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એ પણ ધ્યાન રાખે કે અત્યારે ફાયર સેફ્ટીની તપાસ કરાવતી વખતે નાના નાના ધંધાદારીઓને પણ હેરાન કરવાનો તકતો ગોઠવાઈ રહ્યો હોય
નાના નાના ક્લાસીસ વાળા લોકો, નાની નાની દુકાનો વાળા લોકો કે જેમણે પોતે પોતાના ત્યાં બધા જ ફાયરના મશીનો વસાવેલા છે, એને રિન્યુઅલ પણ કરેલા છે, એવા લોકોને માત્ર હાઈકોર્ટને બતાવવા માટે થઈને એમના લોકોની ને એમના એકમો નાના નાના લોકોને સીલ કરીને મોટા મોલ, મોટા મલ્ટીપ્લેક્સ, મોટી ઓફિસો ત્યાં જવાને બદલે નાના વેપારીઓને અત્યારે જે તંત્ર હેરાન કરી રહ્યું છે તેને પણ કાયદાકીય કાર્યવાહી ભલે જે થતી હોય જાય, પરંતુ તપાસના નામે નાટક કરીને નાના વેપારીઓને હેરાન કરવાનું પણ બંધ કરવામાં આવે. ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે આ બદલી કરાયેલા જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે એમને તાત્કાલિક ધોરણે એનું એફઆઈઆરમાં નામ નોંધવા જોઈએ. મુખ્ય આરોપી ધવલ ઠક્કર કે જે અમદાવાદની અંદર માત્ર પંચરની દુકાન ધરાવતો હતો, હજી પણ એનું પોતાનું મકાન નથી, ભાડાના મકાનમાં જે વ્યક્તિ રાજકોટમાં રહે છે તેમની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનની અંદર કયા નેતા કયા અધિકારીએ પૈસા રોક્યા છે તેની તપાસ કરવી જોઈએ. અને ખાસ કરીને જેવી રીતે તક્ષશિલા કાંડની અંદર 5-5 વર્ષથી ન્યાય માટે પીડિતોના પરિવાર વલખા માલી રહ્યા છે અને જ્યારે પણ કોર્ટમાં જાય છે ત્યારે પીડિતોનું કહેવું છે કે જે લોકોને જામીન મળી ગયા છે એ અમારી સામે અટહાસ્ય કરે છે, હસે છે અને અમને એક પ્રમાણે દુઃખદ ઘટનાઓની યાદ કરાવે છે. આવું ના થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને જલ્દીથી જલ્દી જવાબદાર લોકોને એક એવા રીતે એના ઉપર પગલાં લેવા જોઈએ, ધરપકડ થવી જોઈએ અને સજા થવી જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં આવા આપણા બાળકો જે છે એ આવા ગેમ ઝોન કે અન્ય જગ્યાએ આ રીતે ભૂંજાઈ ના જાય એ કોંગ્રેસ અત્યારે સરકાર સમક્ષ માગણી કરે છે.